બિઝનેસ માટે કાફી લોકો બહુ વર્ષોથી રાહ જોતા હશે, બિઝનેસ માટે પણ બહુ બધા લોકો બહુ મહેનત કરી હશે 2023માં. 2023માં ઘણા લોકોએ મેરેજ માટે પ્રયત્ન કર્યા હશે અને 2023માં ઘણા લોકોએ બિઝનેસ માટે પણ પ્રયાસ કર્યા હશે. પાર્ટનરશિપ બિઝનેસ યા પોતાનો બિઝનેસ એ 2024માં કેવું રહેશે અને કોના માટે સારું રહેશે એ હું તમને જણાવું છું. કેમ કે મેરેજ માટે તો તમે બધાને ખબર છે કે ગુરુ સૌથી મેઇન હોય છે, કે ગુરુને તમે જેટલા માનો, તમારા માતા પિતા પણ તમારા ગુરુ કહેવાય, તમારા શિક્ષકમાં કોઈ ગુરુ કહેવાય, નહીં તો પછી નારાયણ ભગવાન જે છે અમારા સાક્ષાત ગુરુને રિપ્રેઝેન્ટ કરે છે. તો તમે જે લોકોનું નામ, જે રાશિનું હું નામ નહીં લઈશ, તો એટલીસ્ટ એ લોકોને હું તમારા લોકોને એટલી કહું, વિનંતી કરીશ કે એટલીસ્ટ તમે ગુરુ મહારાજ યાની કે નારાયણ ભગવાનની પૂજા કરો તો 2025માં તમારા માટે બહુ ફાઇન રહે. પણ એના પહેલાં 2024માં કયા ચાર રાશિ માટે મેરેજ બહુ સક્સેસફુલ છે અને બિઝનેસ લાઈફ બહુ સક્સેસફુલ છે એ ચાર રાશિનું હું નામ લઈશ અને કેમ એ લોકોનું નામ લઉં છું એ પણ તમે લોજિકલી બતાવીશ કે કેમ એ રાશિ, ચાર રાશિને મેં નામ લીધા છે. સૌથી પહેલાં હું લઈશ મેષ રાશિ. યા મેષ રાશિ તમારા લગ્નમાં જ ગુરુ છે અને ગુરુની તમારા બધાને ખબર છે ત્રણ દ્રષ્ટિ હોય છે, પાંચમી, સાતમી અને નવમી. એની જે સીધી સાતમી દ્રષ્ટિ પડે છે તમારા બિઝનેસના સ્થાનમાં, તમારા મેરેજના સ્થાનમાં તમે 1+1 થવાના છો, 2 એના તમારા યોગ બને છે. એ છે મેષ રાશિ, તમારા માટે 100% ચાન્સ છે. એમાં પણ જે લોકોનું ગુરુની મહાદશા ચાલતી હશે તો એ લોકો માટે તો બહુ સરસ છે. પણ એક જ રિક્વેસ્ટ છે, મે પહેલા કરી લેજો, કેમ કે મે પછી ગુરુ ટ્રાન્ઝેક્શનમાં ચેન્જ થાય છે જેના લીધે બિઝનેસમાં થોડા પ્રોબ્લેમ આવી શકે છે. એટલે મે પહેલા પાર્ટનરશિપ બિઝનેસ યા પોતાના બિઝનેસ યા પછી મેરેજ સે રિલેટેડ તમે કઈ છોકરી યા છોકરા જોવો છો તો એપ્રિલ સુધી તમે નક્કી કરી લેજો. કેમ કે મેમાં ગુરુ ટ્રાન્ઝિટ કરે છે અને વૃષભમાં જાય છે. હવે હું બીજા રાશિનું નામ લઉં છું, એ છે મિથુન. મિથુન રાશિ તમારા લોકોનો જે પ્રમાણે મેં જણાવ્યું કે ત્રણ દ્રષ્ટિ હોય છે ગુરુની, એની પહેલી દ્રષ્ટિ તમારા થર્ડ ભાવમાં પડે છે, સાતમી દ્રષ્ટિ તમારા સંતાન ભાવમાં પડે છે અને નવમી દ્રષ્ટિ તમારા મેરેજના સ્થાનમાં પડે છે. જે લોકો છોકરાનું વિચાર છે કે છોકરા થાય યા પછી તમારા મેરેજ માટે વિચારો છો યા પણ બિઝનેસ માટે વિચારો છો તો મિથુન રાશિ તમારા માટે પણ બહુ સરસ છે. અને એ જ વસ્તુ હું ફરીથી રિપીટ કરીશ કે મેમાં ટ્રાન્ઝેક્શન ચેન્જ થાય છે, ગુરુ જે વૃષભ રાશિમાં જાય છે એ તમારા માટે સારું નહીં રહેશે. એટલે પાર્ટનરશિપ, બધું બિઝનેસ, મેરેજ બધું નક્કી મે પહેલાં, એટલીસ્ટ 15 મે પહેલાં તો કરી લેજો. આજે ત્રીજો રાશિનું હું નામ લઈશ, એ છે સિંહ રાશિ. સિંહ રાશિ તમારા જે ફર્સ્ટ ભાવ યાની ફર્સ્ટ ભાવ તમારા 9th સ્થાનમાં પડે છે, જેની પાંચમી દ્રષ્ટિ તમારા લગ્નમાં અને તમારી સાતમી દ્રષ્ટિ તમારા થર્ડ ભાવમાં અને નવમી દ્રષ્ટિ તમારા 9th ભાવ, 9th યાની કે 9 નંબર જ્યાં લખેલું હશે 5th ભાવ ત્યાં પડે છે. એ પણ તમારા મેરેજ માટે બહુ સરસ છે. તમે પોતાના માટે પોતાનું કંઈ બિઝનેસ વિચારો છો, પાર્ટનરશિપનું નહીં, પોતાનું જે તમે બિઝનેસ વિચારો છો એ તમારા માટે બહુ સરસ છે. એ તમે મે પછી પણ કરી શકો છો. બિઝનેસ માટે તમારા કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે તમે એપ્રિલ સુધી કરી લેવું પડે. તમારા માટે તો આખા વર્ષ છે કે તમે બિઝનેસ ક્યારે પણ કરી શકો, કેમકે મેમાં ટ્રાન્ઝેક્ટ કરીને એ કર્મ ભાવમાં જશે અને કર્મ ભાવથી પણ તમે બહુ બધા સુખ આપશે. હવે ચોથા જે રાશિ જેની ઇંતજાર છે તમારા બધાને, એ નામ છે કુંભ રાશિ. કુંભ રાશિ તમારા તો 1 નંબર પર જે લખાય, જ્યાં 1 નંબર લખેલું હશે ત્યાંથી તમારી પાંચમી દ્રષ્ટિ સીધા લગ્ન ભાવમાં, તમારા બિઝનેસ સ્થાનમાં, તમારા પાર્ટનરશિપના ભાવમાં પડે છે અને સાતમી દ્રષ્ટિ તમારા લગ્નમાં પડે છે અને ગેન સ્થાનમાં એમની નવમી દ્રષ્ટિ પડે છે. એટલે તમારા લોકોને પણ એક જ રિક્વેસ્ટ છે કે 2024માં આખા વર્ષ તમારા માટે છે કે જ્યારે પણ તમે મેરેજ અને બિઝનેસ કરવા માંગો, તમારા સ્ટાર્ટ કરવા માંગો, તમે કરી શકો છો. કેવલ 2 રાશિ જે છે મિથુન અને મેષ, એ લોકોને થોડી પાબંદી છે કે મે સુધી એ લોકો મેરેજ અને બિઝનેસનું કોઈ ગોઠવણ કરવાનું છે એ કરી લે. પણ બીજા જે 2 રાશિ છે સિંહ અને કુંભ, એ લોકો માટે 2024 આખું રેડી છે. તમે ક્યારે પણ તમે ઈચ્છો તમે કરી શકો છો. અને રેસ્ટ જે 8 રાશિ બાકી છે એ લોકો થોડા ઇંતજાર કરે, 2025 તમારા માટે છે. આ વર્ષ કર્મનું છે, શનિનું છે. તમે અગર કાઉન્ટ કરો 2024 તો 2+2+4 ઇઝ આતા હૈ 8, ઓર 8 જો હૈ શનિનું નંબર છે. જેટલા મહેનત કરશો એવું જ ફળ તમે મળશે 2025માં.